नमस्कार, मंतव्य न्यूज साथे हूँ छू लखमा। एनसीआरबी नेशनल क्राइम रेकॉर्ड ब्यूरो आ संस्था ए देशना दरेक राज्योमां पाछळना वर्षोमां थयेला गुनाओना रिपोर्ट तैयार करे छे। तेना रिपोर्ट्स परथी आपणे जाणी शकीए छीए कि देशना कया राज्योमां गुनानुं प्रमाण केटलुं वध्युं छे अने केटलुं घट्युं छे। एनसीआरबीए पोतानो पहेलो रिपोर्ट 1953 रजू कर्यो हतो। हाल आवेला रिपोर्ट अनुसार गुजरातमां गुनाखोरीनुं प्रमाण घट्युं होय तेवुं साबित थाय छे, परंतु जमीनी हकीकत कंईक अलग ज वर्ताय रही छे। मेगासिटी अमदावाद अने संघवी साहेबना सूरतमां रोज बरोज हत्या अने दुष्कर्मना गुनाओ नोंधाई रह्या छे। ग्रीष्मानुं गळुं कपायुं तो किशननी जाहेरमां हत्या कराई हती। गुजरात पोलीस क्यांक गुनाओने डामवामां निष्फळ नीवडी होय तेवुं पण लागी रह्युं छे, परंतु आ रिपोर्ट छे ते चौंकावनारो छे। त्यारे आज मुद्दे करीशुं सीधो संवाद, जेनो शीर्षक छे शुं गुनाखोरी घटी। चर्चा में अपनी साथ कोंग्रेस माथी मुकेश भाई पंजाल जोड़ाई गया छे, प्रफुल सर जोड़ाया छे, जेवो मंतव्य न्यूज ना एसोसिएट एडिटर छे, अने तेमनी साथे ज अपनी साथे आरसी पटेल जोड़ाया छे, जेवो निवृत्त डीवाईएसपी छे। प्रफुल सर, हूँ सीधी तमारी पासे आवीश के एनसीआरबी ना रिपोर्ट मुजब गुजरात में 28% गुनाओ घटिया छे एवुं साबित थई रह्युं छे, तमे शुं कहेशो? लखमा, एनसीआरबी एटले नेशनल क्राइम रेकॉर्ड ब्यूरो, એનો જે અહેવાલ હમણાં બહાર પડ્યો જેણે 2021 અને 2022માં બનેલા ગુનાઓની તુલના કરી છે। જો કે અત્યારે આપણે ડિસેમ્બર 2023 ચાલી રહ્યો છે, આંકડા છે 21-22ના છે, અને એ એમ કહેવા માગે છે કે 21 કરતાં 2022માં ગુજરાતની અંદર ગુનામાં 28% મોટો ઘટાડો થયો છે। એમણે એમ કહ્યું કે 2021માં 7.31 લાખ ગુનાહો નોંધાયા હતા, તેની સામે 2022માં 5.24 લાખ ગુનાહો નોંધાયા છે। એટલે 28% જે ઘટાડો છે ઘણો મોટો ઘટાડો કહેવાય। જોકે અમદાવાદ કરતાં સુરતમાં ક્રાઇમ રેટ ઊંચો છે અને આખા દેશમાં ત્રીજા નંબરે છે। ઉત્તર પ્રદેશમાં 7.53 લાખ ગુનાહો નોંધાય છે, મહારાષ્ટ્રમાં 5.57 લાખ ગુનાઓ નોંધાય છે, ત્યાં પણ અત્યારે 4.5% ઘટાડો બતાવે છે। સૌથી વધારે દિલ્હી અને મુંબઈમાં ગુનાઓ બને છે। દિલ્હીમાં 3.18 લાખ, મુંબઈમાં 89,000, જ્યારે સુરતમાં 55,000 છે, જે આગળના વર્ષે જોકે પાછા 61,000 હતા, આગળના વર્ષે 76,000 હતા, જ્યારે અમદાવાદમાં છે એ 53,000 ગુના નોંધાય છે। એટલે 53ની સામે સુરતમાં 55, એટલે એટલા ગુનાઓ વધારે નોંધાય છે। હવે આખી જો સાયબર ક્રાઇમના ગુનામાં પણ ઘટાડો થયો છે એવું એમનું કહેવું છે। હવે જો આપણે કયામાં ગુનાખોરી વધી એની વાત કરીએ ને, તો દુષ્કર્મના કેસો, મહિલાઓ સાથેના દુષ્કર્મના કેસો છે 3% વધ્યા છે, અપહરણના કેસો 13% વધ્યા છે, મહિલાઓ સાથેના ગુનાહોમાં 5% વધારો થયો છે, બાળકો સંબંધી ગુનાહોમાં 9% વધારો થયો છે। આ જે છે એ વધારો થયો છે, ઘટાડો શેમાં થયો છે? હત્યા, સગીર દ્વારા થતા ગુનાહો, વૃદ્ધોની વિરુદ્ધના ગુનાહો, આર્થિક ગુનાહો અને સાયબર ક્રાઇમ, એમાં ગુનાહો ઘટ્યા છે એવું આ રિપોર્ટનું કહેવું છે। હવે જો આર્થિક ગુનાઓ ખરેખર ઘટ્યા હોય તો પેપરો ફૂટવા સામે, નકલી કચેરીઓને હવે તો નકલી ટોલનાકા પણ ઊભા થયા છે, પછી ભ્રષ્ટાચારના કેસો વધ્યા છે, આયુર્વેદિક દવાના નામે નકલી સિરપો પણ વેચાતા થયા છે, આ બધાય છે એ કમાણી માટેના છે। એટલે હવે હું માનું ત્યાં સુધી આર્થિક ગુનાઓ આડકતરી રીતે વધ્યા છે। હવે એ જ રીતે અકસ્માતના ગુનાઓ વધ્યા છે, તમે જુઓ કે વિસ્મયને તથ્યને એ બધાય નજર સામે છે। રાજકોટમાં પણ એક 16 વર્ષના સગીર યુવકને એના જન્મદિવસે એના પપ્પાએ નવી સ્કોર્પિયોની ચાવી આપી, એણે 7 થી 8 જણને ઉડાડ્યા હતા, જોકે કોઈનું મૃત્યુ નહોતું થયું, પણ એ તથ્યવાળી ઘટના થતી 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 રહી ગઈ હતી। એટલે
એ છે. જો કે સરકારે બે કે ત્રણ બાબતમાં સારા પગલાં લીધા છે, જેમાં તમે જુઓ કે છેલ્લા બે વર્ષમાં સૌથી વધારે માદક પદાર્થો પકડાયા છે. એટલે માદક પદાર્થોને આપણે હેરફેરનું ગુજરાત મહત્ત્વનું કેન્દ્ર બનતું જતું એવી એક છાપ પણ ઊભી થઈ છે. જો કે પકડાય એના કરતાં કેટલું બધું છટકી પણ જાય છે, એનાથી 10 ગણું છટકી જતું હશે એવું એક પોલીસ અધિકારી કહેતા હતા. પરંતુ પકડાવવાનું ચોક્કસપણે ચાલુ થયું છે. માદક પદાર્થો ઉપર હર્ષ સંઘવી જે ગૃહમંત્રી છે એણે ચોક્કસપણે ધોંસ બોલાવી છે. જે ખાનગી વ્યાજખોરો હતા, જે વ્યાજની મોટી રકમ વસૂલતા હતા, લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એના પર એમણે ધોંસ બોલાવી. અને અત્યારે જે સ્પાની આડસમાં જે બીજા ગોરખ ધંધા ચાલે છે એના પર પણ એમણે ધોંસ બોલાવી છે. એટલે અમુક જે સેક્ટર છે એમાં બહુ જ સારી કામગીરી થઈ રહી છે ગુનાઓને દબાવવા માટે. પરંતુ સમાજમાં જે કાંઈ બની રહ્યું હોય, સારું કે ખોટું, એનું પ્રતિબિંબ છે એ ગુનાખોરી વધી કે ઘટી એની અંદર પડતું હોય છે. હવે જો નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એમ કહેતું હોય કે 28% ગુનાખોરી ઘટી છે તો વાતાવરણ સુધર્યું છે એમ કહી શકાય. કારણ કે જે ક્રાઇમ વધારનારી જે પેલા સંજોગો છે એમાં હોય છે બેરોજગારી, મોંઘવારી, કોમ્યુનલ રાયોટિંગ, વિદ્યાર્થી ઉપર મા બાપનું વધારે ટકા લેવાનું મોટું ખોટું દબાણ કે જેમાં જે આપઘાત કરતા હોય છે, જે રાજસ્થાનનું કોટા છે અત્યારે દેશભરની અંદર ચર્ચામાં છે. એટલે આ આ બધું છે એ અત્યારે આપણે ત્યાં ઘટ્યું છે એમ ચોક્કસપણે કહી શકીએ. જી સર, ચર્ચામાં આપણી સાથે શ્રદ્ધાબેન રાજપૂત જોડાયા છે, જેઓ બીજેપીમાંથી આવ્યા છે. શ્રદ્ધાબેન, હું તમારી પાસે આવવા માંગીશ કે એનસીઆરબીની એક રિપોર્ટ આજે રજૂ થયો છે અને તેમાં ગુજરાતમાં ગુનાખોરી ઘટ્યા હોવાનું સામે આવ્યું છે, પરંતુ ગુજરાતમાં માદક પદાર્થો, નશીલી સિરપો અને દુષ્કર્મના ગુનાઓ તેમજ સાયબર ક્રાઇમના ગુનાઓ હજુ પણ રોજબરોજ સામે આવી રહ્યા છે. આ મુદ્દે તમે શું કહેશો? જો એનસીઆરબીએ જે આંકડા રજૂ કર્યા છે, જે પ્રમાણે ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટ્યું છે, એ સારું છે કે ગુજરાતની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને ગૃહ ખાતું સારું કામ કરી રહ્યું છે. પોલીસ જે છે લો એન્ડ ઓર્ડરને કંટ્રોલ કરી રહી છે. પરંતુ છતાં બી જે પ્રકારના કિસ્સાઓ હમણાં હાલ ફિલોજમાં સામે આવ્યા છે એ ચિંતાજનક તો છે જ. એમાં પોલીસે નકલી સિરપના કિસ્સાની અંદર બી કામગીરી કરી છે, દરોડા પાડ્યા છે, ડ્રગ્સ બી પકડ્યું છે, અને જે છાશવારે અમુક ક્રાઇમ જે થતા હોય છે કે જે આપણે કહીએ છીએ જે પોલીસિંગનું કામ હોય છે, જેની અંદર હત્યા છે, બળાત્કારના કેસીસ છે, પણ એની અંદર જે આપણે સજાઓ અપાવડાવી છે, જે મહિલાઓ પર થતા ક્રાઇમ છે કે જેની અંદર દરેક લોકોને પકડીને ચોક્કસ સમયમાં ચાર્જશીટ ફ્રેમ કરીને એ લોકોને જન્મટીપથી લઈને ફાંસી સુધીની સજા નીચલી અદાલતોએ સંભળાવી દીધી છે. અને હવે આગળ એ લોકો પાસે પ્રાવધાન છે, સુપ્રીમ સુધી જવાની આખી વસ્તુ અલગ છે, પણ એ બધા જેલના સળિયાની પાછળ છે. પણ હું આ તબક્કે ચોક્કસ કહીશ કે સરકાર કામ કરશે, પોલીસ તંત્ર કામ કરશે, પણ સમાજે પણ બહુ જાગવાની જરૂર છે. જે પ્રફુલ્લભાઈ કહી રહ્યા હતા અમુક ગુનાઓ, તો હાલ ફિલહાલ જે પ્રમાણે મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, એનો બે સારો યુઝ થઈ શકે છે. દરેક વસ્તુનો ખરાબ યુઝ થઈ શકે છે, દરેક વસ્તુનો સારો યુઝ થઈ શકે છે. સારી વસ્તુ બી તમે ઇન્ટરનેટ કે ગૂગલ ઉપર સર્ચ કરો તો એટલું બધું જ્ઞાન ભર્યું છે કે તમે ઘણું બધું શીખી શકો છો. અને ઘણા બધા લોકો પોતાના વિડીયોઝ બી, એટલા બધા ગૃહિણીઓ બી અપલોડ કરે છે કે ભાઈ આ સારી રસોઈ બનાવી છે, કે પોતાનું દેશના ખૂણે ખૂણેથી લોકો છે. પણ જે પ્રકારના અમુક લોકો વિભિત્ત જ્ઞાન બી લઈ રહ્યા છે, જેની અવારનવાર ટકોર ખુદ ગૃહમંત્રી હર્ષ સંઘવીજીએ પણ કરી છે, આ પણ એક ચિંતનનો વિષય છે. ગુનાખોરી ઘટી છે એ વસ્તુ સારી છે, પણ એ છે તો છે ને, અને આપણે એનાથી બચીને રહેવું જોઈએ. એના માટે સમાજ અને સરકાર, મીડિયા તમામે સંયુક્ત પ્રયત્નો સતત કરતા રહેવા જોઈએ એવું મારું માનવું છે. ગૃહ ખાતું જો કામગીરી કરી રહ્યું છે તો આ ક્રાઇમની ઘટનાઓ દિવસે ને દિવસે કેમ વધી રહી છે એ મને નથી સમજાતું. એ ગૃહ જો ક્રાઇમ છે એ રિપોર્ટ થવો બહુ જરૂરી છે. તમે આંકડાની, હું ઘણી વખત કહું છું કે ક્રાઇમમાં તમે આંકડાની માયાજાળમાં ના જાઓ, કારણ કે ઘણી વખતે જો તમે આંકડાની માયાજાળમાં જશો, લોકો સામે આવીને ક્રાઇમ રિપોર્ટ નહીં કરાય, FIR પોલીસ નહીં નોંધે, તો તમે ઇનડાયરેક્ટલી ગુનાખોરીને પ્રોત્સાહન આપો છો અને સમાજમાં એ ગુનાઓ વધતા રહેશે. ના બે, રાજીવ, આપણે આ જે મોદી વાળો કેસ છે એમાં ગુનો નોંધવા જતા છતાં પણ પોલીસ દ્વારા ગુનો દાખલ નથી કરવામાં આવ્યો, તો એ વાત તો અહીંયા નહીં. ગુનો નોંધવો જ જોઈએ જ્યાં પોલીસને લાગે છે એના લિટિગેશન જે પ્રમાણે આવ્યા છે ને, FIR કરવા પાત્ર છે, ત્યાં થવી જ જોઈએ FIR. અને હું તમને હજુ બી કહું છું, હું તો ખુલ્લેઆમ કહું છું કે મહિલાઓ ઉપરના જે ક્રાઇમ્સ રેટ્સ છે એમાં હજુ બી અંડર રિપોર્ટિંગ છે. મહિલાઓ એટલી ખુલીને આવી જ નથી રહી. આ તો જે જાગૃત થયા છે સમાજમાં છે, ઘરનો બી મોરલ સપોર્ટ મળે છે, એટલે સ્ટીલ
ક્રાઇમની જ્યારે તમારે ક્રાઇમ નિર્મૂલન કરવાની વાત કરવી હશે ત્યારે તમારે પક્ષાપક્ષીથી રાજનીતિથી બધી જ વસ્તુથી હટી જઈને કલેક્ટિવ મિકેનિઝમમાં કામ કરવું પડશે. લોકોએ બી સામે આવવું પડશે, પોલીસિંગ તંત્રે બી એફઆઈઆર નોંધવી પડશે, ન્યાયતંત્રે બી કામ કરવું પડશે અને સરકારે પણ કડક વલણ દાખવવું જોઈએ. અને જે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દાખવી રહી છે, જો અમારી સરકાર ન દાખવી રહી હોત તો હું એ પણ કહેત કે સરકાર ઢીલું મૂકે છે. મેં તમને કીધું ને કે મહિલાઓ પર થતા ગુનાઓ હોય એ બધાની અંદર ચાર્જશીટ ફ્રેમ થઈને બધા જેલની પાછળ છે. એ સિવાય ડ્રગ્સની વાત કરવામાં આવી તો ડ્રગ્સ પકડવામાં આવી છે, ડ્રગ્સનું પેનેટ્રેશન નશાના આદિ આપણા બાળકો ન બને એ માટેની કામગીરી કરવામાં આવી છે. એ સિવાયના બી જેટલા મહત્વ ગુનાઓ થયા છે જેમાં હત્યાથી લઈને અપહરણ અને લૂંટના કિસ્સાઓ છે એની અંદર પણ પોલીસ તંત્રએ કામ કર્યું છે. જી બેન, ચોક્કસથી. મુકેશભાઈ, હું તમારી પાસે આવવા માંગીશ કે બીજેપીની સરકારમાં ગુનાખોરી ઘટી છે એવો રિપોર્ટ એનસીઆરબી દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. તમે કેટલી દેશ સહમત છો આ રિપોર્ટ સાથે અને તમારું શું મંતવ્ય છે આ વિશે? જો બેન, આ સરકારોમાં રિપોર્ટ અને આંકડા આ તો હું કોરોના વખતથી જોતો આવું છું, એટલે આંકડાની માયાજાળમાં ના પડતા એ વાત 100% સાચી છે. પણ 2022 સુધીનો આ રિપોર્ટ છે, આપણે 2023 લઈ લઈએ ને તો લગભગ અત્યારે આ ડિસેમ્બર મહિનો છે. આપણે આ જ વર્ષમાં જોયું છે કે ગુનાખોરી કેટલી વધી છે અને જે લોકોએ ત્રાદશ્ય દાખલા જોયા જેમાં કંઈ મારે કહેવું કે તમારે કહેવું કે પ્રફુલ્લભાઈ કે કોઈ પણ કે એનાથી નહીં, લોકોએ જોયું છે. રોજ સવારે ઉઠો એટલે હત્યા, રોજ સવારે મર્ડર, રોજ સવારે કંઈક ને કંઈક એવી વસ્તુ બને છે કે જેનાથી પ્રજા ભયભીત થતી જાય કે ધારો કે આપણા ઉપર થશે તો કાલે શું. સાથે સાથે જે વાત હમણાં છેલ્લા કેટલાય એક અઠવાડિયાથી તો ખૂબ ચર્ચાસ્પદ છે કે આટલું મોટું જે પેલી યુવતી જોડે કાંડ થઈ ગયું, હવે એ બિચારી એ ફરિયાદ કરી છે અને એવા લેવલેથી એ ફરિયાદ દબાવી દેવામાં આવે, એને કેટલી યાતનાઓ સહન કરવી પડે અને પછી હવે એમ કે બધું ડરાવીને એના ડોક્યુમેન્ટ્સ લઈ લેવાના અને પછી એ જે તે અધિકારી રજા ઉપર ઉતરી જાય, એટલે આમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભ્રષ્ટાચાર સરકાર સરકારના અધિકારીઓ અને નેતાઓ આ બધા સામેલ છે. એમાં કોઈ કોઈ એવું ના કે અમે નથી સામેલ, કારણ કે એ સામેલ ના હોય ને એટલે સાહેબ ગૃહમંત્રી છે કે પોલીસની ક્યાંક સાઠગાંઠ હોય 110%. અને એ કોઈક નેતાના ઈશારે, નહીં તો હું કહું છું કે ગૃહમંત્રી શ્રી એક જ ફોન કરી અને કહી દે કે આ દીકરીને ન્યાય મળવો જોઈએ, કોઈ જોઈએ નહીં. સાહેબ આ શબ્દ હોય ને જે રીતે બીજા બધામાં, ધારો કે કાલ 4 રાજ્યોમાં જીત થઈ તો માનનીય ગૃહમંત્રી શ્રી જે તે સ્ટેટમેન્ટ આપતા હતા, એમાં આ કેસમાં કેમ નથી આપતા? આપવું જોઈએ, કારણ કે મહિલાની વાત છે, કેમ એમાં પાછા ફરે? પણ ના, આ સરકાર તમે તમે આંકડા જુઓ, તમને એમ લાગે કે જે ઘટાડાની વાત કરે છે, હું કહું છું વધારાના ઘટાડામાં ના જાઓ. સમાજની અંદર રોજે રોજ જે દેખાય છે એના ઉપર જુઓ કે કઈ રીતનું વલણ છે. અને હું ચોક્કસ કહેવા માંગુ છું કે આપણે કાયમ પોલીસને કોસતા રહીએ છીએ, પણ હું જે પ્રમાણે જોઉં છું સમાજમાં અને હું પણ ફરનારો માણસ છું આ લાઈનમાં 30 વર્ષ થયા, કે પોલીસને ઓપરેટ કરવામાં આવે છે. સમજો, પોલીસને જો છૂટો દોર આપવામાં આવે કે તમે તમારું કાયદો કાયદાનું કામ કરે આ રીતે કામ કરો, સાહેબ ગુજરાતની પોલીસ એવી છે કોઈને છોડે નહીં, બરાબર. પણ એની પાછળ સરકારની ભૂમિકા, સરકારના નેતાઓની ભૂમિકા, મંત્રીશ્રીઓની ભૂમિકા અને લોકલ નેતાઓ જે જેના હા એના હાથા પોલીસ બનતી હોય, એક્ઝેક્ટલી. કારણ તમે સમજો કે આજે આ જે આંકડાઓ છે કે જે એનસીઆરબી એ કહ્યું કે 28% ઘટાડો થયો, છેલ્લે લખ્યું છે 2022 પ્રમાણે. અને તમે સમજો 2022-23 આ વર્ષ છે, ભલે એના આંકડા હવે આવશે ત્યાર પછી ચર્ચા કરીશું, પણ આ જે વર્ષમાં આ જે તાદસ્ય જે આપણે જોયું છે અને તાજેતરમાં મહિલાનો કિસ્સો, આ પહેલા મેં જોયું છે બેન કે રાજકોટની અંદર ચાલુ સરકારના ધારાસભ્યે ફરિયાદ કરી આઈપીએસ અધિકારી સામે કે સાહેબ મારું માનતા નથી, અને છેવટે આઈપીએસ અધિકારીને રજા ઉપર ઉતારી દે, ફરી પાછું એમનું પ્રમોશન થઈ ગયું. એટલે એ જે બિચારા ધારાસભ્ય ફરિયાદ કરી એને ટિકિટ ના મળી. એટલે આ સરકારની અંદર કોઈ મહેફૂસ નથી, એમના પોતાના લોકો હોય કે પ્રજા હોય. ભલે હું એમ કહું છું 156 સીટ મળી છે, કહી શકે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ પ્રવક્તાઓ કાર્યકર્તા બધા કે આટલું બધું છે તો મરજા તો મત અમને જ આપે છે ને.
આવું કહી શકે એમાં કઈ વાંધો નથી, પણ મત મળી જવા, સરકાર બની જવી, 156 સીટ મળી જવી, એનાથી પ્રજાનું હિત સચવાય છે કે નહીં એ ખાસ જોવાની જરૂર છે. પટેલ સર, હું તમારી પાસે આવવા માંગીશ કે આજે રિપોર્ટ આવ્યો છે એનસીઆરબીનો, એ રિપોર્ટમાં એવું છે કે ગુનાખોરી ઘટી છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ગુજરાતમાં રોજ બરોજ નવા નવા કેસો નોંધાઈ રહ્યા છે. આ વિશે તમે શું કહેશો? પોલીસનો શું રોલ છે આમાં એ સમજાવો સર. કોને મને પ્રશ્ન છે? હા પટેલ સર, આપ. જી સર. હા જી જી જી. હવે આજનો પ્રશ્ન છે ને રેકોર્ડ મેન્ટેન કરવા બાબતની વાત છે કે 28% અમુક વર્ષની અંદર ઘટાડો થયો છે એવું એનસીઆરબીનો રિપોર્ટ કહે છે. મેડમ, જનતાની દ્રષ્ટિએ આપણે જોવાનું શું? સરકારી આંકડા તો સરકારી આંકડા તોલી માપીને જ રજૂ થતા હોય છે. આ સમગ્ર ગુનાઓ બની ગયા પછી સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો અને ત્યાર પછી એનસીઆરબી રેકોર્ડની અંદર આંકડા જતા હોય છે. આપ શું આપણા મારી સાથેના પેનલિસ્ટનું પણ હું કહું કે ખરેખર બનતા ગુના જેટલા ગુના બન્યા છે એટલા પોલીસના રજિસ્ટરે ચોપડે ચડે છે ખરા. જે જનતાની ફરિયાદ છે કે ભાઈ પોલીસ પાસે જઈએ છીએ, પોલીસ અમાને ધક્કા ખવડાવે છે, ધક્કા ખાઈને કંટાળીએ એટલે ફરિયાદ કરતા નથી, ફરિયાદ હોય સીધે સીધી ફરિયાદ હોય તો અરજી લઈ લે, અરજી લઈને ધક્કા ખવડાવે, તપાસ કરે, કેટલી વખત સીધે સીધા કાઢી મૂકે, આ બધી જનતાની ફરિયાદો છે અને જનતાની વેદનાઓ છે. હવે એના વચ્ચે જે રજિસ્ટ્રેશન થાય એ રજિસ્ટ્રેશન જે પ્રકારે થાય, કોઈની લાગવગથી થાય, ઉપરથી ભલામણથી થાય, અધિકારી સાથે મળીને થાય, જે પ્રમાણે થાય એ રજિસ્ટર થાય. રજિસ્ટર થયેલું રેકોર્ડ સરકારમાં જાય અને સરકાર એ આંકડા જાહેર કરે. હવે આપને કહું કે પોલીસ ફરિયાદ નથી લેતી અથવા તો ધક્કા ખવડાવે છે, એ વાત જનતાની દ્રષ્ટિએ 100% સાચી વાત છે. સાચી ફરિયાદ હો તો પણ લેવાતી નથી. તો એવું કહી શકાય કે રાજકીય વર્ગના કારણે આ બધું થઈ રહ્યું છે, પોલીસ ક્યાંક અટવાઈ રહી છે પોતાના કાર્ય કરવામાં? રાજકીય વર્ગ નહીં, એકલી રાજકીય વર્ગ નહીં. જી સર, રાજકીય વર્ગ પણ એક અંગ છે, પણ હું આપને કહું પોલીસની પાસે સ્ટાફ ઓછો છે એક વાત સમજો, અને ફ્રીક્વન્સી ફરિયાદ આવવાની ઘણી બધી છે. બીજી થોડીક ભ્રષ્ટાચારની લાલચના કારણે પણ અમુક ફરિયાદો નથી થતી અને ભ્રષ્ટાચાર આપ્યા પછી થઈ પણ જાય છે. રહી વાત એવી કે હાલનું હું આપને એક શાસનની ટીકા નથી કરતો, હાલના પોલીસની કાર્ય પદ્ધતિમાં અરજી લેવાનું જે મહત્વ થઈ રહ્યું છે એના કારણે ફરિયાદ કરનારાઓને પારાવાર નુકસાન જાય છે. એનો સાચો કેસ રજૂ જ નથી થતો, અરજી એ કોઈ ચાર્જશીટ નથી થતું, અને કેટલી અરજી ઉપરથી કેટલી ફરિયાદો દાખલ થાય છે. કાયદાની ભાષાની અંદર FIR ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પોલીસની પાસે જે વસ્તુ જે હકીકત રજૂ થાય એ રજૂઆતને એમને નોંધી લેવી જોઈએ અને એ FIR ના સ્વરૂપે નોંધવી જોઈએ, જે થતું નથી. બિલકુલ નથી થતું, કેમ કે એ કેસ કાલે જ બની ચૂક્યો છે રાજીવ મોદી વાળા કેસમાં, FIR દાખલ જ નથી કરવામાં, આંકડા ઓછા જાય છે. બિલકુલ બિલકુલ સર. બીજી વાત વલણનો સવાલ છે. પોલીસને ઉપલી અમરદારોની એવી સૂચના હોય છે કે તમારા પોલીસ સ્ટેશનનું ક્રાઇમ પેલું ઓછું પેલું રાખજો, ક્રાઇમ છુપાવવા માટે ક્રાઇમ વધી જશે, પોલીસ સ્ટેશનની ઇમ્પ્રેશન ખરાબ થશે. બિલકુલ, ક્રાઇમ છુપાવવા માટે પણ આવા ઘણા ઇમ્પ્રેશન ખરાબ થાય. બિલકુલ બિલકુલ સર. બેન, હું તમારા પાસે આવવા માંગીશ કે સરે હમણાં કીધું કે પોલીસનું જે સ્ટાફ છે એની ખૂબ જ ઘટત છે, આ મુદ્દે તમે શું કહેશો? હજુ અંડર રિપોર્ટિંગ છે, જે સરે કીધું એ પ્રમાણે મેં કહી દીધું છે કે અંડર રિપોર્ટિંગ, હજુ પણ સમાજે જાગૃત થઈને આગળ પોતાની FIR કરાવવાની જરૂર છે. જ્યાં સુધી તમે એક કે બે ઘણી વખતે આપણે એવું કહેતા કે જવા દે, આમાં કોણ પડશે, રહેવા દો, ચલો છોડો, આ એટીટ્યુડમાંથી આપણે નીકળવાની જરૂર છે. અને તમે જ્યારે સ્ટાફની વાત કરો છો ત્યારે એ જ છે, યુઝર ફ્રેન્ડલી થાય, પોલીસ ફ્રેન્ડલી બને, એમાં મહિલાઓ પણ નોંધાય છે. કેટલા માટે 33% આપણે મહિલાઓને બી એની અંદર આરક્ષણ આપીને મહિલા પોલીસની ભરતી કરી છે. અને તમે જે સુધારો મહિલા પોલીસની ભરતીનો સુધારો આવકારદાયક છે અને સમાજને ઉપયોગી થયો છે બેન, એ હું માનું છું, પણ સમાજના દાયિત્વ કરતા સમાજને સાંભળનારું જ કોઈ નથી. પોલીસ સ્ટેશનમાં કેટલા માણસોને સાંભળવામાં? હું એક વસ્તુ કહું છું કે આ વસ્તુ વર્ષોથી ચાલતી આવી છે, સરકારો ગમે તે રહી હોય પણ પોલીસનું નામ આવતા પોલીસ પાસે જતા લોકો બીવે છે. હું નાનપણથી બી જોતી આવી છું ને એ માઇન્ડસેટ હંમેશાથી લોકોનું રહ્યું છે.
છે એ વખતે તો આઈ વોઝ નોટ ઇન અ પોલિટિક્સ પણ એક જનરલ માઇન્ડસેટ એ રહ્યું છે કે માણસ એવું કહે છે કે ભાઈ જીવનમાં ત્રણ લોકોની જરૂર ના પડે પોલીસ વકીલ અને ડોક્ટર નાનપણથી શીખવાડવામાં બી આવે છે અને આપણે ત્યાં એક અભિગમ રહ્યો છે કે પોલીસ એટલે લોકો જેને બી જાય છે એટલે તો હાલ ફિલહાલ સરકારે એક અપ્રોચ શરૂ કર્યો છે કે પોલીસ એ ફ્રેન્ડલી હોઈ શકે છે અને પોલીસ પાસે જવું જોઈએ માનું છું ઘણી પોલીસ સારું કામ નહીં એક સેકન્ડ બેન મને કહી લેવા દો માનું છું કે ઘણી પોલીસ સારું કામ કરશે અને હું એ પણ માનું છું કે એવા લોકો બી હશે કે જે રંજાડતા હશે પ્રજાને એમની એફઆઈઆર કે કમ્પ્લેન નહીં લેવતા હશે એવા લોકો પર પણ અમારું ગૃહ ખાતું ને અમારી સરકાર કડક કાર્યવાહી કરી રહી છે અને કરવાની છે એવા અધિકારી અને એવા કર્મચારી પણ હશે પણ મારે એમને ડ્યુ રિસ્પેક્ટ કહેવું પડશે કે બંધારણની રૂએ આપને ટેક્સ પેયરના પૈસાથી સેલરી મળે છે ઇટ ઇઝ યોર સોલ રિસ્પોન્સિબિલિટી કોઈ પણ પોલિટિશિયન એવું નથી કહેતું કે ભાઈ આ ક્રાઇમ થઈ ગયો છે તમે એની એફઆઈઆર ન નોંધતા અમે એની પાછળ છીએ એમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અમારી હું હજી એક પ્રશ્ન તમને કરવા માંગીશ કે આ ગુનાખોરી ઘટી છે એનો અહેવાલ આવ્યો છે અને તે પ્રશંસાજનક વાત છે અને એ પ્રશંસા કરવી પણ જોઈએ પરંતુ જાહેરમાં ગ્રીષ્મા જેવી યુવતીનું ગળું કંપાયું હતું અને કિશન ભરવાડને જાહેરમાં રહેસી નાખવામાં આવ્યો હતો આ મુદ્દે આપ શું કહેશો બિલકુલ આ બહુ શરમજનક વસ્તુ છે કે ગ્રીષ્માની જોડે એટલે સોરી મારે નામ ન લેવું જોઈએ વિક્ટીમનું શી ઇઝ અ ફિમેલ વિક્ટીમ જે દીકરી જોડે જે થયું હતું એ શરમજનક હતું આપણા માટે એની જેટલી નિંદા કરી ઓછો જો કોઈનો જીવ આ રીતે લઈ લેવો અને કિશનભાઈ જોડે બી જે થઈ હતી આખી વસ્તુ ઘટનાઓ શરમજનક છે એટલે તો કીધું કે સમાજે બી જાગવાની જરૂર છે પોલીસ તમારા પોલીસના સ્ટાફની સરે વાત કરી પણ એવું વિશ્વમાં કોઈ નથી કે દરેકના ઘરમાં એક એક પોલીસ કોઈ સરકાર રાખી શકે એટલે જે પ્રમાણે આપણે પણ આપણા કલ્ચરને સ્ટાફ ઘટે છે એટલો સ્ટાફ તો એ ભરે એ બેન ભરાય જ છે એની મહેકમ પ્રમાણે એની સંખ્યા હોય છે હું તમને એ જ કહેવા માંગુ છું લાસ્ટ 2019 એક સેકન્ડ બેન એક સેકન્ડ ચલો ચલો હાઇપોથેટિકલી હું કહી દઉં છું કે 100% સ્ટાફ ભરાઈ જશે તો એક બી ગુનો નહીં થાય એટલે સમાજે જાગવાની જરૂર છે જે પ્રમાણે અત્યારે ઇન્ટરનેટનો મિસયુઝ અને એ ખુલ્લેઆમ ગૃહમંત્રી કહી રહ્યા છે કે તમે જે ઇન્ટરનેટનો મિસયુઝ કરી રહ્યા છો જે તમે વેબ સિરીઝ જોઈ રહ્યા છો જે તમે ઘરની અંદર માતા પિતાએ બાળકોને જોડે રેગ્યુલર વાતચીત કરીને જે પ્રમાણેનું આદાન પ્રદાન કરવું જોઈએ જે આપણી એક સંસ્કૃતિ એક વસ્તુ કહી દઉં બેન હું નાની હતી ને ત્યારે ઘરની બહાર ક્યાંક કોઈ આમ તેમ જતા હોય ને તો અમને અમારા પપ્પા કરતા તો અંકલની બી બીક લાગતી હતી કે અંકલ બી ઘરે જઈને કંઈ કહે છે આજના સમાજમાં પાડોશી કે એવા આપણા રિલેશનશીપ બી નથી રહ્યા તો આપણે એ પણ ઢંઢોળવાની આપણી જાતને જરૂર પડી ગઈ છે રોજ કોઈ પોલીસ ઘરમાં નહીં બેસી રહે તમારું છોકરું જો તમારી જોડે સરખી રીતે વાત નથી કરતું કોઈ ડ્રગ્સનું બંધાણી બની રહ્યું છે એની આસપાસનું પિયર ગ્રુપ કેવું છે એની આસપાસના એના ફ્રેન્ડ સર્કલ કેવા છે એ બી જોવાની જવાબદારી આપણા બધાની મારે બી મારા ઘરમાં જોવું પડશે અને સમાજે બી જોવું પડશે અને પોલીસે પણ એફઆઈઆર નોંધવી પડશે અને સરકાર અને ન્યાયતંત્રે બી કામ કરવું પડશે આ ટોટલી કલેક્ટિવ મિકેનિઝમ છે ઓકે ઓકે મુકેશભાઈ તમને પ્રશ્ન કરીશ કે મહિલા અનામતની પોકળો વચ્ચે દુષ્કર્મના 3% વધારો થયો છે અને મહિલાઓ સાથેના કેસમાં પણ 5% જેટલો વધારો થયો છે આ મુદ્દે આપ શું કહેશો બેન વાત કરવી એ એક રીત છે પણ વાસ્તવિકતાને સ્વીકારવીને એ પણ એ બેને પણ કહ્યું કે ખરેખર પોલીસે કરવું પડશે એટલે નથી કરતી એ વસ્તુ તો છે જ એ પણ માને છે પણ તમે એક વસ્તુ કહો કે આપણે પણ જાગવું પડશે દરેક વસ્તુમાં આપણે આત્મનિર્ભરતા શક્ય નથી હોતી કે જે પોલીસનો ખોફ છે ને એ હોવો જોઈએ અને હું પોતે કહું છું કે પોલીસનો ખોફ નથી એના હિસાબે ગુનાખોરી વધી છે પણ અત્યારે પોલીસનો ખોફ જુદી રીતનો વધી રહ્યો છે કે તમે ફરિયાદ કરવા જાઓ તો તમને જે ડર લાગે છે એ ડર ના હોવો જોઈએ એ ખોફ જરૂરી નથી હા કોઈ જગ્યાએ ગુનો થયો હોય અને જાણ કરવાની વાત હોય તો એ ખોફ ના હોવો જોઈએ એટલે આ બે વસ્તુમાં ફરક છે બીજી સ્ટાફ ભરતી નથી એ તમારી વાત ખૂબ સાચી છે એ મહેકમ પ્રમાણેની વાત થતી હોય પણ જે તમે બીજા કામ જે બંદોબસ્તના કામ પોલીસ છે ને 24 કલાકમાંથી 7 કલાક છે ને એમના બંદોબસ્તમાં જતા હશે દરેક પોલીસ સ્ટેશનમાં તમે ગમે ત્યારે આમ ફોન કરી જુઓ તો કે બંદોબસ્તમાં એટલે આ પરિસ્થિતિ જે છે ને એની પાસે જે બીજા કામ એમાં રાજ્યની જનતાની કે મહિલાઓની ફરિયાદ લેવામાં એ ઉણા ઉતરી જ શકે કારણ કે એ પણ એક માનવી છે પોલીસ પણ એની એ કામ કરવાની ક્ષમતા છે અને છેલ્લી વાત કહું કે જે કિશનની વાત કરીને એ જે કંઈ થયું હતું ને એનું એ જ્યારે થાય ત્યારે ગંભીરતા બધામાં હોય છે સરકારમાં બધે પછીથી કોઈ જાતની કે પાકિસ્તાન સુધીના તાર છે એવું કહેવામાં આવ્યું હતું આજ સુધી એનો કોઈ ઉલ્લેખ જ નથી અને એક વાત કહું કે આ જે વાત છે ને એ બહુ મહત્વની છે કે 12 વર્ષથી નીચેની વયના 584 બાળકોનો અતો પતો નથી અમદાવાદ સુરતમાંથી સૌથી વધુ વ્યક્તિ ગુમ થાય મને એમ થાય છે
આ સરકારને ખરેખર ખેદજનક નથી લાગતું? તો આની ઉપર કઈ કાર્યવાહી કરવી જોઈએ એના ઉપર ધ્યાન આપવાનું. પટેલ સર, હું તમારી પાસે આવવા માંગીશ કે ગુનાખોરી વધવી કે ઘટવી એ અંગે પોલીસનો શું રોલ હોય છે? મારા માટે? જી બિલકુલ, હા. ગુનેગારી વધવી કે ઘટવી, સમય બહુ ઓછો છે, ટૂંકમાં એ ગુનેગારીને રોકવા પૂરેપૂરો પ્રયત્ન કરવી એ પોલીસની જવાબદારી છે. અને જેટલી પોલીસ સક્રિય, પોલીસ જેટલી ખંતથી કામ કરે, પોલીસ પૂરતા પ્રમાણમાં હોય તો ગુનેગારીને ડામવામાં જરૂર એક મોટો મોટો ફાળો આપી શકે છે અને ગુનેગારી રોકી શકે છે. પણ આજે આપને સાચી વાત કરું કે દરેક ક્ષેત્રમાં મહિલાઓ સાથે, બાળકો સાથે આર્થિક ગુનાઓ, સાયબર ક્રાઇમના ગુનાઓ, તમામ પ્રકારના ગુનાઓની અંદર એટલો અધધધ વધારો થઈ રહ્યો છે. એની સામે રજીસ્ટ્રેશન બિલકુલ, હું કહું છું કે ઘણું ઓછું થાય છે. રજીસ્ટ્રેશન ન થવાના કારણે ગુનાઓ વધતા જાય છે. જો રજીસ્ટ્રેશન થાય તો હંમેશા આરોપી પકડાય, એને કઈ કન્વિક્શન થાય, સમાજમાં એનો પ્રભાવ પડે, લોકોમાં નીડરતા આવે, આ બધી વસ્તુ થવાની છે. બેને કીધું ને કે લોકો ડરે છે, હવે નથી ડરતા બેન. પેલા જૂના જમાનામાં લોકો જમાદાર થી કે પોલીસ થી ડરતા હતા, આજે એસપી થી પણ નથી ડરતા. લોકો પોલીસ સ્ટેશન તો જાય છે, પોલીસને આગળ રજૂઆત કરે છે, પણ કેટલું સાંભળવામાં આવે છે એક સવાલરૂપ છે. એટલે ગુનેગારી રોકવી એ પોલીસની પ્રાથમિક ફરજ છે અને પોલીસ એ દિશાની અંદર સાચા પૂરતા પ્રમાણો પ્રયત્નો કરી રહી છે. પણ તમે જુઓ કે પોલીસને એટલા બધા કામો જોતરી દેવામાં આવી છે કે પોલીસ પેટ્રોલિંગ પણ ઘણી વખત નથી કરી શકતી. એ કારણે ગુનેગારો એ મોકાનો લાભ પણ લે છે. અને તમે જુઓ કે મોટા વીઆઈપી બંદોબસ્ત. ક્રાઇમ ઇન ઇન્ડિયા 2022ના આંકડા એનસીઆરબી દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. મહદઅંશે અનેક ગુનાઓમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટ્યું તો છે એ રિપોર્ટ્સ અનુસાર કહી શકાય છે, પરંતુ સાયબર ગઠિયા, મહિલા શોષણ, અપહરણ, દુષ્કર્મ અને હત્યાના ગુનાઓમાં તો સતત વધારો જ થઈ રહ્યો હોય છે તેવું ચોક્કસથી કહી શકાય છે. રિપોર્ટ્સ ગમે તે સંસ્થા આપે, પણ રાજ્ય ગૃહમંત્રી અને તેમનો પોલીસનો વિભાગ છે તે પણ આ ગુનાખોરી ડામવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય સાબિત થઈ રહ્યું છે. ક્યાંક પોલીસ પણ રાજકીય વગ ધરાવતા લોકો આગળ પાંગડી બનતી હોય તેવું સ્પષ્ટ વર્તા રહ્યું છે. અને તેનું તાજું ઉદાહરણ રાજીવ મોદીના કેસમાં આપણે જોયું છે. તો આજ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.